પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ માં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરીકે છેલ્લા સાડા ત્રણ વર્ષ જેટલા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અમદાવાદ જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર તરીકે બદલી પામેલા ગૌરીબેન સોલંકીને યાદગાર વિદાયમાન અપાયું હતું જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિની અધ્યક્ષતામાં અને અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગૌરીબેન સોલંકીનો બદલી વિદાય શુભેચ્છા સમારંભ જિલ્લા પંચાયતના સ્વરણીમ હોલમાં યોજાયો હતો જેમાં મહિલા અને બાળકલ્યાણ સમિતિના ચેરમેન નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ચેરમેનો વિવિધ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાની આઈસીડીએસની બહેનો ઉપસ્થિત રહી સાકર શ્રીફળ બુકી અને શાલ તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરી ગૌરીબહેનની ફરજ નિષ્ઠા અને સેવાઓને બિરદાવી પાટની જેમ તેમની કામગીરીની સુવાસ અમદાવાદ જિલ્લામાં પણ પ્રસરાવે તેવી સબુએ શુભેચ્છાઓ પાઠવી હતી મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીએ ગૌરીબેનની ધગશથી કામ કરવાની શૈલીને બિરદાવી તેમને હીરા જેવું વ્યક્તિત્વ લેખાવ્યું હતું ડીડીઓ બીએમ પ્રજાપતિએ જિલ્લા મહિલા અને બાળકો માટે ગૌરીબેનની નિઃસ્વાર્થ ભાવે અને ધગશ ઉત્સાહથી કરેલી કામગીરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી પ્રેરણારૂપ લેખાવી હતી સરકારે તેમની કામગીરીની કદર કરીને અમદાવાદ જેવા મોટા જિલ્લામાં તેમને મૂક્યા છે એમ તેમણે જણાવ્યું હતું પ્રોગ્રામ ઓફેસર ગૌરીબેન સોલંકી હુંફાળા વિદાય સન્માનના પ્રતિભાવમાં પાટણના તત્કાલીન પ્રતિનિધિ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મહિલા અને બાળકો માટેની આગવી પહેલને યાદ કરી અત્યાર સુધીમાં ફરજ દરમિયાન તેમણે કરેલ કામગીરી ઝરમર રજૂ કરી હતી વિવિધ ઉદ્યોગ ગૃહો પાસેથી સીએસઆર ફંડ તેમજ દાતાઓ પાસેથી દાન ફાળો લાવી લોકભાગીદારીથી આંગણવાડીઓ તેમજ સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોની મદદ માટે તેમણે કરેલ કામગીરીની ઝલક રજૂ કરી હતી જિલ્લામાં ઓછા સ્ટાફ વચ્ચે પણ તેમણે કચેરી સ્ટાફ અને સૌના સાથ સહકારથી સુંદર કામગીરી કરી શકાય હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર મનોજભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ બાબુજી ઠાકોર આર કે મકવાણા વગેરે ગૌરીબેનની કામ કરવાની પદ્ધતિ સાથે બાળકોની ચિંતા અને આંગણવાડીઓના વિકાસ માટેની ધગશ અને મહેનત માઇક્રો પ્લાનિંગ તેમજ કોઈને પણ અન્યાય ન થાય તે માટેની કાર્યશૈલી અને ઉત્સાહપૂર્ણ કામગીરીને બિરદાવી હતી સીડીપી ઉર્મિલાબેને પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું